नमस्कार मैं विद्यार्थी मित्रों, आज आपने ग्रुप 4 जो विषय है अंग्रेजी, जेमा आज आपने यूनिट 3 माय फैमिली એટલે મારો પરિવાર માં મારું કુટુંબ, જેમાં આજે આપણે એક્ટિવિટી 6 નો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણને હુ વોટ અને હાઉ મેની થોડા પ્રશ્નો પૂછેલા છે, જેના આપણે જવાબ લખવાના છે. હવે સૌપ્રથમ જોઈએ તો હુ હું એટલે તો કે કોણ, શું થશે કોણ, હું એટલે કોણ. એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે હું વડે પ્રશ્ન પૂછાય છે. જેમ કે હુ આર યુ, તમે કોણ છો. હુ ઇઝ યોર ફાધર, તમારા પિતા કોણ છે. એવી રીતે જો કોઈ પણ વ્યક્તિ વિશે આપણે માહિતી મેળવવી હોય ત્યારે હુથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તેના પછી જોઈએ વોટ. વોટ એટલે તો કે શું. વોટ એટલે શું. કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિની ક્રિયા અથવા વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. વોટ એટલે શું. હવે આપણે ગુજરાતી માં કહીએ કે તમે શું કામ કરો છો, તેમાં થશે વોટ એટલે કે શું કામ કરે છે. એના પછી જોઈએ તો કે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. તો શું છે, એના કોઈ પણ વ્યક્તિ વસ્તુ ફળ ફૂલ પક્ષી પ્રાણી વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે. હવે ત્રણેય આપણે યાદ રાખવાનું છે. હુ એટલે કોણ, વોટ એટલે શું અને હાઉ મેની એટલે કેટલા. હવે આપણી પાસે મારી પાસે બે ચોક છે. હું એમ કહું કે ભાઈ મારી પાસે કેટલા ચોક છે, તો તમે કે છો કે બે. તો આપણે પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મેની પ્રશ્ન પૂછાય. હવે એમાં જો આપણને વિભાગ આપેલા છે તો એ છે અને બી છે. એમાં આપણને પ્રશ્ન આપેલા છે અને બી માં આપણે એના પ્રશ્નના જવાબ લખવાના છે. હવે સૌપ્રથમ પહેલું જોઈએ ઇઝ યોર ફાધર. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, યોર એટલે તમારા, ફાધર એટલે પછી પિતા. અને પાછળ પ્રશ્ન ચિહ્ન એટલે કે આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારા પિતા કોણ છે. હવે બાદમાં આપણે જવાબ કે બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા ઇઝ માય ફાધર. તો અહીં શું કરવાનું છે, તમારે તમારા પિતાનું નામ લખવાનું છે. જે પણ નામ છે તમારા પપ્પાનું હોય તમારે લખવાનું છે. મગરભાઈ ઇઝ માય ફાધર. ઓકે, અહીંયા તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે એટલે પ્રશ્નનો જવાબ લખાય છે કે મગનભાઈ ઇઝ માય ફાધર, મગનભાઈ મારા પિતા છે. એના પછી જોઈએ વોટ ઇઝ હી. વોટ એટલે શું, ઇઝ એટલે છે, હી એટલે તે. તે શું છે એટલે કે વ્યવસાય તેનો કરે છે. તો એની સામે જવાબ લખવાનો છે કે હી ઇઝ અન અ અથવા અન. તો તેઓ શું છે, તો એન્જિનિયર હોય તો અન લાગે અને ટીચર હોય તો એ. તો આપણે પપ્પા શિક્ષક હોય તો આપણે શું લખવાનું છે, હી ઇઝ અ ટીચર. જેમ કે આર્ટિકલ આવે છે જ્યાં વ્યંજન હોય પેલો શબ્દ વ્યંજન હોય ત્યાં એ લાગે છે અને પેલો શબ્દ સ્વર્થ ચાલુ થતો હોય ત્યાં અન લાગે છે. તો હી ઇઝ અ ટીચર. હવે તમારા પપ્પા જે વ્યવસાય કરતા હોય તમારે ત્યાં લખવાનું છે. ટીચર હોય તો ટીચર, ડોક્ટર હોય તો ડોક્ટર, જે ભી કામ કરતા હોય તમારે ત્યાં લખવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 3, હાઉ ઓલ્ડ હી ઇઝ. હાઉ એટલે તો કે કેટલા, ઓલ્ડ એટલે તો કે જુવાન અથવા વર્ષના. ઓલ્ડ એટલે આપણે જૂનું નથી લેવાનું, આયા ઉંમર પૂછી છે. હી એટલે કે તેઓ કેટલા વર્ષના છે. અને સામે જવાબ લખવાનું છે કે હી ઇઝ બ્લેન્ક યોર ઓલ્ડ, કે તેઓ હી એટલે તે, ઇઝ એટલે તે. હવે તમારા પપ્પાની ઉંમર જે પણ હોય તમારાની
એના પછી જોઈએ ચોથા નંબર ઉપર હુ ઇઝ યોર મધર હુ એટલે કોણ ઇઝ એટલે છે યોર એટલે તમારા મધર એટલે માતા તમારા માતા કોણ છે એટલે કે તમારા મમ્મી કોણ છે તો ચોથા નંબર ઉપર જઈશું બ્લેસ ઇઝ માય મધર તો તમારા ની તમારા મમ્મી નું નામ લખવાનું છે હવે તમારા મમ્મી નું કોણ છે નામ હોય તમારે લખી નાખવાનું છે એટલે પ્રશ્ન નો જવાબ બની જશે કે અમિતેશ ઇઝ માય મધર કે અમિતેશ મારા મમ્મી અથવા માતા છે એમથી પાંચમા નંબર નું જોઈએ વોટ ઇઝ શી હવે જોયું ની તો કે કોઈ પણ પુરુષ અથવા છોકરા માટે ની વપરાય છે અને શી અથવા છોકરી અથવા સ્ત્રી માટે આપણે શી વાપરીએ છીએ તમારે પ્રશ્ન બનાવતા શીખવાનું છે અને જવાબ આપતા પણ શીખવાનું છે.